પ્રાંતિજ તાલુકાના ચાર ગામોમાં 24 કલાકથી પણ વધારે સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જતા લગ્નની સીઝન અને ઉનાળાની ગરમીમાં લોકો શેકાઈ ગયા હતા. તો વીજ પ્રવાહ ના હોય પાણી માટે ગામજનોને વલખા મારવાનો વારો આવ્યો હતો. પ્રાંતિજના રાસલોડ, મામરોલી, માતાની મહુડી, જૂના બાકરપુર સહિતના ગામોમાં મંગળવારની રાત્રિના 8 વાગ્યાથી બીજા દિવસે બુધવારના રાત્રિના 10 વાગ્યા સુધી 24 કલાકથી પણ વધારે સમય વીત્યો છતાંય વીજ પ્રવાહ ચાલુ ન થતાં ગ્રામજનો ઉનાળાની ગરમીમાં શેકાઈ ગયા હતા. તો બીજી બાજુ વીજ પ્રવાહ બંધ રહેતા ગામોમાં પાણીની સમસ્યા પણ ઊભી થઈ હતી. તો બીજી તરફ લગ્નની સિઝન હોય લગ્ન પ્રસંગોમાં જમણવાર રાત્રિના અંધારામાં થયો હતો. તો પ્રાંતિજના માતાની મહુડી પાસે મંગળવારને રાત્રિના એક ડમ્પર ચાલક માટી ખાલી કરવા ગયો હતો અને માટી ખાલી કરી તેની પાછળનો હાઇડ્રોલિક નીચે કરવાનું ભૂલી જતા ઉપર આવેલ 11 કેજી વીજ લાઇન સાથે ધડાકા ભેર ખેંચાતા આજુબાજુમાં વીજ વાયરો સાથે 6 જેટલા વીજ પોલ ધરાશાયી થયા હતા, જેને લઈને તાત્કાલિક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તો 24 કલાક વીત્યા છતાંય વીજ કંપની દ્વારા ઝડપી કામ હાથ ન લેતા ચાર ગામોમાં લગ્ન પ્રસંગો સહિત પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી. તો ગરમીમાં ગામમાં લગ્ન પ્રસંગ આવેલ મહેમાનો સહિત ગ્રામજનો સૌ કોઈ ગયા હતા ત્યારે 24 કલાક ઉપર સમય વીત્યો છતાંય વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા ન કરતા ગ્રામજનોમાં વીજ કંપની સામે રોષ મળ્યો હતો અને આખરે બીજા દિવસે બુધવારના 11 વાગ્યાની આસપાસ વીજ પ્રવાહ ચાલુ થતાં ગ્રામજનોમાં જીવમાં જીવ આવ્યો હતો. કાલે રાત્રે રસોરું હતું, એટલા અમે હેરાન થયા છે કે ના પૂછે વાત, ગામમાં લાઇટ નહીં, પાણી બી નહીં, બોર્ડ વાળા કોઈ કોઈ અમને જવાબ આપતા નથી, કરવું શું અમારે? અરે અમારા સરપંચ કાલે રાત્રે 3 વાગ્યા સુધી અમે જાણ કરકર કરી છે અને આજે આખા દિવસના ફોન ચાલુ છે, પણ કોઈ જવાબ મળતો નહીં. કલાકમાં આવો, 2 કલાકમાં આવો. લાઇટ જવાથી શું તકલીફ પડી ગામમાં? ગામમાં તો ઘણી તકલીફ પડી. આજે પબ્લિક હેરાન એટલી બધી થઈ, ગામમાં પાણીની તકલીફ પડી. મારા જેટલા સગાવાલા જેટલા આવ્યા એ બધા હેરાન થયા પાણી વગર, અને ગરમીમાં વધારે મળ્યા એ વધારાના. હવે ગઈકાલે રાત્રે 10 વાગ્યાનું લાઇટ ગયું અને ગામની અંદર લગભગ 2-3 વરઘોડ હતા, ગામમાં રસોડ હતા, એ સિવાય જે ગામ એટલે ગામમાં પશુઓને પાણી પીવાનું જતું જુઓ, માણસોને પણ પાણી પીવા જુઓ. પહેલાંના સમયની અંદર એવા પહેલાં મોટા કૂવા હતા એટલે અંદરથી પાણી ડોલેથી ખેંચીને પણ પીતા હતા. આજે લગભગ ગઈકાલે 9 વાગ્યાથી આજે 9 વાગે એટલે 24 કલાક થયા, હજી પણ લાઇટ આવ્યું નથી. અમે વારંવાર, હું પણ જાતે હું બોર્ડમાં જઈને પણ અત્યારે લગભગ 2 કલાક પહેલાં બોર્ડમાં ગયો, બોર્ડથી પણ તપાસ કરાવી, સ્થળ ઉપર જો સ્થળ ઉપર હજી કામ ચાલે જ છે હજી, પણ લગભગ કોઈ પણ એવું કારણ હોય તો લાઇટ 6-7 કલાક જો જાય તો પબ્લિક એટલી બધી હેરાન થઈ જાય, પાણી પીવાથી મોડી અને પબ્લિકના જે ગામડામાં પશુઓ એના આ પાણી પીવાની બહુ તકલીફના કારણે ગામમાં અત્યારે અવસર છે. અત્યારે આજની તારીખમાં 4 રસોડા, હવે ગામમાં 4 રસોડા એટલે કોઈ જગ્યાએ લાઇટ જ નથી, એટલે આના કારણે લોકોને બહુ તકલીફ પડી છે. એટલે મારું તો એવું કહેવું છે કે સત્વરે જો ચોમાસાનો સમય અને વાવાઝોડું આવતું હોય અને 4-5 કલાકે લાઇટ આવી જતું હોય તો આ તો 24 કલાક થયા, એટલે 24 કલાક તો એ અત્યારે જે ઉનાળાનો સમય છે એટલે બહુ કાઠું છે. તો સત્વરે લાઇટ ચાલુ થાય એવી અમારી સરકારની રજૂઆત છે. અમે રજૂઆત તો હું અત્યારે જીવ બોર્ડમાં પણ મુનો સરપંચ ભાઈ ગયા હતા, એ સિવાય હું મહેસાણા પણ વાત કરી હું આજે, તો મહેસાણા પણ એવો જવાબ મળ્યો કે ભાઈ અત્યારે કામ ચાલુ છે. એટલે એ બીજા આજુબાજુના જે લોકોને એમ કહ્યું કે ભાઈ તમે તો હાજર છો બધા, પણ હજુ સુધી લાઇટ આવ્યું નથી. હજી લગભગ 10નો સમય થયો, હજુ લાઇટ આવ્યું નથી. સિઝન ગામની અંદર સામાજિક પ્રસંગો છે અને ડેરીનો દૂધનો ધંધો ચાલુ છે, એમાં મારા ડીઝલ ઘણું ભરે છે જનરેટર ઉપર, એટલે બહુ નુકસાન તો છે જ કે લાઇટ વગર તો ઘણી તકલીફો છે.